જંગલ સફારીના ગેડા મંગલને હેપી બર્થડે સ્ટાફે કેક કાપી ઉજવણી કરી. ગુજરાતીમાં કહેવત છે કે જંગલમાં મંગલ અને માનવ હોય કે પ્રાણીના ખોડે જન્મ દિવસ આનંદનો પ્રસંગ ગણાય છે. એકતાનગરના ખાસ આકર્ષણોમાં સમાવેશ થાય છે તેવી જંગલ સફારીના પ્રવાસીઓ અને સ્ટાફના વહાલા મંગલે નરગેંડા જીવનના 17 વર્ષ પૂર્ણ કરતા જંગલ સફારી પરિવારે આ જન્મદિવસને યાદગાર બનાવવા માટે ખાસ મંગલને અને અનુરૂપ શાકભાજી અને ઘાસથી એક વિશાળ કેક બનાવી હતી અને જન્મદિવસની ઉજવણી કરી હતી. અગાઉ આ પ્રકારને પ્રાણી સંગ્રહાલયો ફક્ત પક્ષી પ્રાણી સૃષ્ટિના દર્શન સ્થળો હતા. હવે અભિગમ બદલાયો છે અને તે પ્રમાણે ગુજરાત માટે નવલા નજરાણા જેવી કેવાડિયાની જંગલ સફારી માત્ર પ્રવાસીઓના મનોરંજનનું સ્થળ ન બની રહેતા હવે તે વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધનનું સ્થળ બન્યું છે. સતત પ્રાણીઓની દેખરેખ અને કાળજી રાખનાર સફારીના કર્મયોગી એવા એનિમલ કીપર અને તબીબો તરફથી યોગ્ય માવજતને કારણે આ સ્થળે પ્રાણીને ખૂબ સુરક્ષિત વિશ્વસનીય અને પ્રેમાળ વાતાવરણ મળી રહ્યું છે અને આજે જંગલ સફારીના પ્રત્યેક પ્રાણી પક્ષી અત્રેના કર્મયોગીના પરિવારજન બની ગયા છે. એકતાનગર કેવડિયાની જંગલ સફારીમાં આજે મંગળગાન અને જન્મદિનના વધામણાના હરખનું વાતાવરણ હતું અને કેમ ના હોય, જંગલ સફારીના નર ગેંડા મંગલનો જન્મદિન હતો. સફારીના સમગ્ર કર્મયોગીઓ ભેગા થઈને મંગલના જન્મદિનને યાદગાર બનાવવા માટે ઘાસ અને ખાસ શાકભાજીનો ઉપયોગ કરીને મંગલને લાયક અને તેની તંદુરસ્તી જળવાય તેવી કેક બનાવી હતી અને હેપ્પી બર્થડે ટુ ડિયર મંગલના ગીત સાથે જન્મદિવસની ઉજવણી કરી હતી. પોતાની લાગણી વ્યક્ત કરતા સ્ટેચ્યુ ઓફ યુનિટીના જનસંપર્ક અધિકારી રાહુલ પટેલે જણાવ્યું કે મંગલનો જન્મ કાનપુર પાણી સંગ્રહાલયમાં 28/3/2006 થયો હતો અને તેને સેન્ટ્રલ ઝુ ઓથોરિટીના માપદંડોને અનુસરીને એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ 2019માં જંગલ સફારીમાં લાવવામાં આવ્યો હતો. જંગલ સફારીના પ્રત્યેક પ્રાણી અમારા માટે એક પરિવારજન કરતાં પણ વધારે છે. લાડ કોડ અને કાળજી સાથે તમામ પ્રાણીઓની કાળજી રાખવામાં આવી રહી છે. આજે સૌના વહાલા મંગલના જન્મદિનને ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરી છે અને અમે સંદેશો આપવા માંગીએ છીએ કે સમગ્ર વિશ્વ એક પરિવાર છે અને અમારા કર્મયોગ્યો વાત્સલ્ય ભાવ ચાહના અને ઉષ્માથી આ વન્યજીવન સંપન્નતાનું અહી જતન કરે છે અને આ લોકો બોલકો અને સચોટ પુરાવો આપે છે. દીપક જગતાપ, ZSTV, રાજપીપળા.